સરદાર સરોવર નર્મદા ડેમના પાણીની ચોરી થતી અટકાવવા ડેમની ઇરિગેશન બાયપાસ ટનલ પર સરકાર દ્વારા SRPના 900 જવાનોનો પહેરો ગોઠવવામાં આવ્યો છે. ગુજરાતભરમાં પીવાના પાણી માટે પ્રજા જળ સંકટનો સામનો કરી રહી છે અને જેને કારણે નર્મદા નદીના પાણી સરકારના માથાનો દુખાવો બનતા જાય છે, ત્યારે સરકારે 15 માર્ચ બાદ ખેડૂતોને સિંચાઈ માટે પાણી બંધ કર્યું અને ખેડૂતો કેનાલોમાંથી પાણી ન ચોરે એ માટે સરકારે નર્મદા ડેમની 0 પોઈન્ટ કેનાલથી સૌરાષ્ટ્ર સુધી 900 જેટલા પોલીસ જવાનોનો પહેરો લગાવી પાણીની સુરક્ષા કરવામાં આવી હતી. હવે જ્યારે પાણી સરદાર સરોવર નર્મદા ડેમની IBPT ઇરિગેશન બાયપાસ ટનલમાંથી ગુજરાતને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે, જેના પર પણ SRP પોલીસનો પહેરો ખડકી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર સુધી જતા પાણીને મુખ્ય ટનલ પરથી કોઈ ચોરી ન કરે એ બાબતે સરકારે 24 કલાકનો SRP પોલીસ પહેરો મૂકવામાં આવતા હવે ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે. જો કોઈ પાણી લેતા ઝડપાશે તો આ જવાનો દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેનાલ પર તો સુરક્ષા લગાવેલી છે, પણ એક્સ્ટ્રા અહીંયા અમારે IBPT પોઈન્ટ પર લગાવેલી છે. અત્યારે હાલમાં ડેમમાં ટર્બાઇનમાંથી પાણી નહીં છોડે, IBPT બી છોડે છે, અને ત્યાંથી કોઈ પાણીની ચોરી નહીં થાય એના માટે ખાસ સુરક્ષા લગાવેલી છે. અમારા જવાનો બધા લગાવી અને અહીંથી મેઇન કેનાલ સુધી પાણી પહોંચે એના માટે સુરક્ષા લગાવેલી છે. તે લોકો પાસે મેક્સિમમ પાણી પહોંચી ગયે એવી સૌરાષ્ટ્રમાં કોશિશ કરે છે સરકાર દ્વારા, અને IBPTમાં પાણી પણ ભવિષ્યમાં કોઈ ચોરી નહીં થાય એના માટે અમને પહેરો લગાવેલો.